नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सबनु हार्दिक स्वागत करू छू। मित्रों, आजना सेशन में आप लोग सीखी रहा छे तमारा सेकंड ईयर ना एम्प्लॉयबिलिटी स्किल सब्जेक्ट में मॉड्यूल 3। मॉड्यूल नु टाइटल छे आईटी लिटरसी, जेमा चेप्टर नंबर 2 चेप्टर नु टाइटल छे डिजाइनिंग क्रिएटिव पावर पॉइंट प्रेजेंटेशन। एटले के पावर पॉइंट શું છે એના વિશેની વિગતો, પાવર પોઈન્ટ કેવી રીતે ઓપરેટ થઈ શકે એના વિશેની વિગતો આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ। હવે બીજા ચેપ્ટરમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે, એને આકર્ષક બનાવવું હોય, ખૂબ જ અસરકારક રીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવું હોય તો એના માટેના અલગ અલગ પ્રકારના નિયમો છે, આ તમારે ખાસ ધ્યાન રાખવા જોઈએ જેથી કરીને તમે અસરકારક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી શકો। તો એ નિયમો વિશેની વાત અહીંયા આપણે ચેપ્ટર નંબર 2માં કરવાના છીએ। तो मित्रों शुरू करिए पावर पॉइंट प्रेजेंटेशन। पावर पॉइंट प्रेजेंटेशन तमाम डेटा साथेनी माहितीना एकत्रीकरणना विज्युअल मोड ने सक्षम करे छे। मतलब के तमे स्लाइड में जे कई पण माहिती आपी छे ए अन्य लोकोने प्रदर्शित करवा माटे, अन्य लोकोनी समक्ष मूकवा माटे तमारे पावर पॉइंट प्रेजेंटेशन तैयार करवानुं होय छे। માહિતી એ ટૂંકી અને સરળ રાખવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે। સ્લાઇડની અંદર લખવામાં આવેલું લખાણ છે એ ખૂબ જ લાંબુ લખાણ ન હોવું જોઈએ, એકદમ ટૂંકમાં મુદ્દાસર લખાણ હોવું જોઈએ। પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને અસરકારક બનાવવા માટે તમારે કિસ ફોર્મેટ છે એનો ઉપયોગ કરવો જોઈએ। કિસ ફોર્મેટ મતલબ થાય છે કીપ ઇન્ફોર્મેશન શોર્ટ એન્ડ સિમ્પલ। મતલબ કે સ્લાઇડમાં જે કંઈ પણ માહિતી તમે ઉમેરો છો આ માહિતી એકદમ શોર્ટ અને સિમ્પલ હોવી જોઈએ। હવે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને ઇફેક્ટિવ એટલે કે અસરકારક બનાવવા માટેની અહીંયા ટિપ્સ આપેલી છે। સૌથી પહેલી ટિપ છે 7x7 રૂલ। 7x7 રૂલનો મતલબ શું થાય છે? તો તમે જે સ્લાઇડ બનાવો છો એ સ્લાઇડની અંદર ટોટલ 7 લાઇન્સ હોવી જોઈએ। એક સ્લાઇડમાં 7 લાઇન જ લખવાની છે અને દરેક લાઇનમાં 7 વર્ડ્સ મેક્સિમમ લખવાના છે, એનાથી વધારે વર્ડ્સ નહીં લખવા જોઈએ। જો એનાથી વધારે વર્ડ્સ તમે લખો છો અથવા તો 7 કરતાં વધારે લાઇન તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં મૂકો છો તો આ સ્લાઇડ છે એ ખૂબ જ ગીચ થઈ જશે, ભરચક થઈ જશે અને એને કારણે વાંચનાર એટલે પ્રેક્ષક છે એના માટે એ સ્લાઇડ સમજવી ખૂબ જ મુશ્કેલ થઈ જશે। એટલે 7x7 રૂલ આપણને એવું કહે છે કે દરેક સ્લાઇડની અંદર મેક્સિમમ 7 લાઇન જ હોવી જોઈએ, 7 પોઈન્ટનો તમે ઉપયોગ કરો અને દરેક પોઈન્ટની અંદર 7 શબ્દો તમે ઉમેરી શકો છો। તો આપ જોઈ શકો છો અહીંયા આપના ઉદાહરણ માટે મેં એક સ્લાઇડ તૈયાર કરેલી છે જે તમે જોઈ શકો છો, હાઉ ટુ ધ લેબર લોઝ ઇમ્પેક્ટ યુ, આ ટાઇટલ સાથે લેબર લોઝ તમને કેવી રીતે અસર કરે છે આવું ટાઇટલ છે। એના માટે સ્લાઇડમાં અહીંયા લખાણ ઉમેરેલું છે, તો આપ જોઈ શકો છો ટોટલ 7 લાઇન્સ છે અને દરેક લાઇન એ 7ની આસપાસ શબ્દો દરેક લાઇનની અંદર જોવા મળી શકે છે। તો આ પ્રમાણે જો સ્લાઇડ તૈયાર કરેલી હોય તો એકદમ ગીચ ભરચક સ્લાઇડ નહીં લાગે અને વાચક કે પ્રેક્ષક છે એને સરળતાથી વાંચી શકશે। ત્યારબાદ નેક્સ્ટ ટિપ જોઈએ તો સ્લાઇડ્સ મસ્ટ નોટ બી ટુ મચ વર્ડી। સ્લાઇડ છે એમાં ટુ મચ વર્ડી એટલે કે ખૂબ જ વધારે શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો, ભરચક સ્લાઇડ ન હોવી જોઈએ। ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો આ પ્રમાણે જો સ્લાઇડ તૈયાર કરવામાં આવેલી હોય તો આ સ્લાઇડમાં તમે શું કહેવા માગો છો એ સમજવા માટે પ્રેક્ષકને વધારે વાર લાગશે, અથવા તો ઘણી વખત એવું થશે કે તમે કયા પોઈન્ટ ઉપર વાત કરી રહ્યા છો અને પ્રેક્ષક છે એ કંઈક અન્ય બીજો પોઈન્ટ વાંચી રહ્યો હશે। તો આવા પ્રકારની સ્લાઇડ છે બિલકુલ તૈયાર ન કરવી જોઈએ। સ્લાઇડ છે એ પોઈન્ટ વાઇઝ બુલેટ વાઇઝ તૈયાર કરવી જોઈએ, આખો પેરેગ્રાફ છે એ એક સ્લાઇડની અંદર પ્રેઝન્ટ ન કરવો જોઈએ। ત્યારબાદ નેક્સ્ટ ટિપ જો આપણે જોઈએ તો યુઝ સિમ્પલ એનિમેશન એન્ડ ટ્રાન્ઝિશન। પાવર પોઈન્ટની અંદર તમે એનિમેશન કે ટ્રાન્ઝિશનનો ઉપયોગ કરો છો, આપણે પહેલા ચેપ્ટરની અંદર શીખી ગયા છીએ એનિમેશન એટલે સ્લાઇડમાં આવતું જે લખાણ છે એ લખાણને પ્રસ્તુત કરવા માટેના વિવિધ જે વિવિધ પ્રકારની એક્શન્સ છે એને એનિમેશન કહેવાય છે। એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં ટ્રાન્સફર થવા માટેની જે અલગ અલગ એક્શન્સ છે એને ટ્રાન્ઝિશન્સ કહેવાય છે। તો એનિમેશન કે ટ્રાન્ઝિશન છે એ એકદમ ફની એવા એનિમેશન કે ટ્રાન્ઝિશનનો ઉપયોગ ન કરવો જોઈએ।
ત્યારબાદ યુઝ એપ્રોપ્રિએટ ઇમેજ, સ્લાઇડની અંદર તમારે કોઈ ઇમેજ એટલે કે કોઈ પણ પ્રકારનો ફોટોગ્રાફ ઉમેરવો હોય તો એવો ફોટોગ્રાફ કે એવી ઇમેજ તમારે ઉપયોગ કરવી જોઈએ કે જે ઇમેજ તમારા લખાણને સંબંધિત હોય, લખાણને અનુરૂપ હોય. લખાણ કંઈક અલગ પ્રકારનું હોય અને ઇમેજ તમે કંઈક બીજા કોઈ પ્રકારની એમાં ઉમેરેલી હશે તો એ યોગ્ય નહીં કહેવાય. એટલે એપ્રોપ્રિએટ ઇમેજનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ ડોન્ટ યુઝ ફની ફોન્ટ્સ. સ્લાઇડની અંદર ઘણી વખત લખાણને રમૂજી બનાવવા માટે આપણે ફની ફોન્ટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે તમને અહીંયા આપેલું છે, આવા પ્રકારના ફોન્ટ્સ છે એનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ફોન્ટ્સ છે એ તમારા પ્રેઝન્ટેશનને અનપ્રોફેશનલ બનાવે છે. ત્યારબાદ યુઝ એપ્રોપ્રિએટ કલર કોમ્બિનેશન ઓફ ફોન્ટ્સ એન્ડ બેકગ્રાઉન્ડ્સ. સ્લાઇડનું બેકગ્રાઉન્ડ અને સ્લાઇડમાં લખવામાં આવતું લખાણ છે એના કલર બંને છે એ એપ્રોપ્રિએટ હોવા જોઈએ. કોન્ટ્રાસ્ટિંગ કલર્સનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર યલો ફોન્ટ મૂકવામાં આવેલા છે, તો આ રીડ કરવું એ ખૂબ જ મુશ્કેલ થશે. પ્રેઝન્ટેશન મોડમાં જ્યારે આ સ્લાઇડ દર્શાવવામાં આવે તો વાંચનાર વ્યક્તિ આને બરાબર રીતે વાંચી નહીં શકે. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર ગ્રીન કે આ લાઇટ ગ્રીન ફોન્ટ્સ છે એ બરાબર રીતે વાંચી શકાતા નથી, પણ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય તો બ્લેક કલરના ફોન્ટ્સ છે એ બરાબર રીતે વાંચી શકાય છે. તો આ પ્રમાણે કલર કોમ્બિનેશન છે એ પ્રોપરલી યુઝ કરવું જોઈએ. જો વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય તો ડાર્ક કલરના ફોન્ટ્સ હોવા જોઈએ અને ડાર્ક બેકગ્રાઉન્ડ હોય તો વ્હાઇટ કલરના ફોન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ ફોન્ટ સાઇઝ નોટ બી લેસ ધેન 24. ફોન્ટની સાઇઝ છે 24 પોઈન્ટ કરતાં ઓછી ફોન્ટ સાઇઝ હશે તો એવા સંજોગોમાં પ્રેઝન્ટેશન રીડ કરવું એ બહુ મુશ્કેલ થઈ જશે. ઉદાહરણ તરીકે તમને અહીં આપ્યું છે, આ પ્રમાણે આ ફોન્ટ સાઇઝ છે 18ની ફોન્ટ સાઇઝ આપેલી છે, આ 18 ફોન્ટ સાઇઝમાં પ્રેઝન્ટેશન રીડ કરવું એ મુશ્કેલ થઈ જશે. તો ફોન્ટ સાઇઝ છે 24 કરતાં ઓછી બિલકુલ ન હોવી જોઈએ. ત્યારબાદ યુઝ સેમ ફોન્ટ્સ ફોર ઓલ હેડિંગ્સ એન્ડ ફોર ઓલ ધ ફોન્ટ્સ ઇન ધ કન્ટેન્ટ. મતલબ કે સ્લાઇડમાં હેડિંગ છે એ બધા હેડિંગ એક સરખા જ પ્રકારના ફોન્ટ્સ હોવા જોઈએ. દાખલા તરીકે આપ જોઈ શકો છો અહીંયા મેં જેટલા પણ સ્લાઇડ્સ તમારી સામે પ્રેઝન્ટ કર્યા, દરેક સ્લાઇડમાં હેડિંગ છે એ એક જ સરખા કલરનું છે અને એક જ સરખા ફોન્ટવાળું હેડિંગ છે. એવી રીતે અહીંયા જે કન્ટેન્ટ લખું છું, આ કન્ટેન્ટ છે એ પણ દરેકમાં એક જ સરખા કલર અને એક જ સરખા ફોન્ટ છે, એક જ સરખી સાઇઝના ફોન્ટ્સ છે. દરેક વખતે હેડિંગના ફોન્ટ બદલાવવામાં આવે કે હેડિંગનો કલર બદલાવવામાં આવે તો પ્રેક્ષકો છે એ કન્ફ્યુઝ થઈ જશે કે કયો નવો ટોપિક શરૂ થયો એને ખ્યાલ નહીં આવે. ત્યારબાદ અવોઇડ ઇટાલિસાઇઝ્ડ ફોન્ટ્સ. આખી સ્લાઇડમાં બધા ઇટાલિક ફોન્ટ્સ છે એ ક્યારેય ઉપયોગ ન કરવા જોઈએ. દાખલા તરીકે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, આ બધા ફોન્ટ્સ ઇટાલિક્સમાં દર્શાવેલા છે, તો આવા પ્રકારના ઇટાલિક ફોન્ટ્સ જો દર્શાવવામાં આવે તો એનાથી રીડ કરવું એ ખૂબ જ મુશ્કેલ વર્યું બને છે. એટલે ઇટાલિક ફોન્ટ્સ ઉપયોગ નહીં કરવા જોઈએ. ત્યારબાદ અવોઇડ ઓલ કેપિટલ્સ. આખી સ્લાઇડમાં બધા જ અક્ષરો કેપિટલ બનાવો તો આ પણ ખૂબ જ રીડ કરવા માટે કન્ફ્યુઝિંગ ક્રિએટ થશે. સેન્ટેન્સ કેસમાં જ હોવું જોઈએ, મતલબ કે સેન્ટેન્સનો પહેલો અક્ષર છે કેપિટલમાં અને બાકીના અક્ષર છે સ્મોલ હોવા જોઈએ, જેને સેન્ટેન્સ કેસ તરીકે આપણે ઓળખીએ છીએ. એ ગ્રામરનો નિયમ છે, એને જ તમારે અહીંયા અનુસરવાનું છે. બધા જ અક્ષરો કેપિટલમાં ન હોવા જોઈએ. જો તમે બધા જ અક્ષરો આ કેપિટલમાં કરો છો તો આનો મતલબ તમે બરાડા પાડીને બોલી રહ્યા છો એવું દેખાય છે, અને રીડર માટે આ સ્લાઇડને રીડ કરવી એ પણ મુશ્કેલ બની જશે. ત્યારબાદ પુટ પેજ નંબર્સ એટ ધ સેમ લોકેશન. જો સ્લાઇડમાં તમે પેજ નંબર્સ આપતા હોય તો પેજ નંબર છે એ બધા જ એક જ સરખી જગ્યા ઉપર હોવા જોઈએ. દાખલા તરીકે પેજ નંબર તમે અહીંયા રાઇટ હેન્ડ સાઇડ કોર્નર ઉપર આપતા હોય તો દરેક સ્લાઇડમાં રાઇટ હેન્ડ સાઇડ કોર્નર ઉપર જ હોવા જોઈએ. જો પેજ નંબર લેફ્ટ હેન્ડ સાઇડ કોર્નર ઉપર આપતા હોય તો દરેક સ્લાઇડમાં લેફ્ટ હેન્ડ સાઇડ જ હોવા જોઈએ. અથવા મિડલમાં આપતા હોય તો દરેક સ્લાઇડમાં મિડલમાં જ પેજ નંબર હોવા જોઈએ. એવું ન થવું જોઈએ કે કોઈ એક સ્લાઇડમાં તમે મિડલમાં પેજ નંબર આપ્યો છે, બીજી સ્લાઇડમાં તમે લેફ્ટ હેન્ડ સાઇડ આપો છો, ત્રીજી સ્લાઇડમાં વળી રાઇટ હેન્ડ સાઇડ નંબર આપો છો, કોઈ એક સ્લાઇડની અંદર વળી તમે અહીંયા ટોપ કોર્નર ઉપર પેજ નંબર આપો છો. એવું બિલકુલ ન કરવું જોઈએ. દરેક સ્લાઇડમાં એક સરખા લોકેશન ઉપર પેજ નંબર હોવા જોઈએ. ત્યારબાદ
डोंट यूज मल्टीपल कलर्स फॉर द टेक्स्ट। टेक्स्ट माटे तमे टेक्स्ट ने हाईलाइट करवा माटे कोई एक सिंगल कलर नो उपयोग करी शको छो, पण टेक्स्ट ने हाईलाइट करवा माटे मल्टीपल कलर्स यूज न करवा जोईए। दाखला तरीके अहींया जे આપેલું છે આવું બિલકુલ ન કરવું જોઈએ, આ એકદમ અનપ્રોફેશનલ છે। આ પ્રકારની સ્લાઇડ્સ પ્રિપેર ન કરવી જોઈએ। તમે જોઈ શકો છો દરેક અલગ અલગ વર્ડ ને અલગ અલગ પ્રકારના કલરમાં દર્શાવવામાં આવેલા છે, તો આમાં રીડર કન્ફ્યુઝ થઈ જશે કે કયો વર્ડ છે ઇમ્પોર્ટન્ટ છે અને કયો વર્ડ છે લેસ ઇમ્પોર્ટન્ટ છે। તો આવું બિલકુલ ન કરવું જોઈએ। ત્યારબાદ ડેટા પ્રેઝન્ટ કરવા માટે તમારે ટેક્સ્ટનો ઉપયોગ કરવાને બદલે ગ્રાફ અથવા ચાર્ટનો ઉપયોગ કરશો તો ડેટા છે એ સરળતાથી સમજી શકાય એ પ્રકારનો ડેટા બની શકશે। ઉદાહરણ તરીકે અહીંયા 5 સ્ટુડન્ટ્સ દ્વારા જનરલ નોલેજની એક્ઝામમાં મેળવેલા માર્ક્સ, હવે 5 સ્ટુડન્ટે જનરલ નોલેજની એક્ઝામમાં કેટલા માર્ક્સ મેળવ્યા આનો ડેટા તમે ટેક્સ્ટ એટલે કે લખાણના સ્વરૂપમાં પ્રસ્તુત કરશો તો વાંચનાર વ્યક્તિ માટે એ ખૂબ જ કંટાળાજનક અથવા કન્ફ્યુઝિંગ બની જશે। એને બદલે અહીંયા તમે ચાર્ટના સ્વરૂપમાં દર્શાવેલું છે તો વાંચનાર વ્યક્તિને તરત જ ખબર પડી જશે કે કોના હાઈએસ્ટ માર્ક્સ છે અને કોના લોએસ્ટ માર્ક્સ છે, કયો સ્ટુડન્ટ છે એ કોના કરતાં વધારે માર્ક્સ લઈ આવ્યો છે, આના વિશે તમને એકદમ સરળતાથી સમજ પડી જશે। તો આમ કોઈ પણ પ્રકારનો આંકડાકીય માહિતી છે, કોઈ પણ પ્રકારનો ડેટા છે એને તમારે પ્રેઝન્ટ કરવો હોય તો એ ચાર્ટના ફોર્મેટમાં અથવા તો ગ્રાફના ફોર્મેટમાં પ્રેઝન્ટ કરવો જોઈએ। ત્યારબાદ નેક્સ્ટ, વાઇલ યુઝિંગ રેડીમેડ ટેમ્પલેટ્સ, જ્યારે તમે ઓનલાઈન ઘણા બધા ટેમ્પલેટ્સ અવેલેબલ છે એટલે કે પાવરપોઈન્ટ પ્રિપેર કરવા માટેના અલગ અલગ પ્રકારના ફોર્મેટ્સ ઉપલબ્ધ છે, જ્યારે તમે આ ફોર્મેટનો ઉપયોગ કરો છો ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે એ ફોર્મેટ છે એ તમારા કન્ટેન્ટની સાથે મેચ થતું હોય એવા પ્રકારનું ફોર્મેટ, કેવા પ્રકારનું ટેમ્પલેટ યુઝ કરવાનું છે। કન્ટેન્ટ કંઈક અલગ પ્રકારનું હોય અને ટેમ્પલેટ છે કંઈક બીજા વિષય ઉપર તૈયાર કરવામાં આવેલું હોય, દાખલા તરીકે તમે એન્વાયરમેન્ટ ઉપર પ્રેઝન્ટેશન આપી રહ્યા છો અને ટેમ્પલેટ તમે ABCDનો ઉપયોગ કરી રહ્યા છો તો આ બિલકુલ મિસમેચ છે, આવા પ્રકારના ટેમ્પલેટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ। ત્યારબાદ ડોન્ટ રીડ ડાયરેક્ટલી ફ્રોમ ધ સ્લાઇડ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપતી વખતે એવું ન થવું જોઈએ કે તમે સ્લાઇડમાં લખાણ જે લખેલું છે બધું જ ઓડિયન્સની સામે વાંચી જાઓ, પ્રેક્ષકોની સામે સ્લાઇડમાંથી જોઈ જોઈને વાંચી લેશો તો તમારું પ્રેઝન્ટેશન છે એકદમ બિનઅસરકારક રહેશે, એવું બિલકુલ નથી કરવાનું। સ્લાઇડ્સ છે એ માત્ર મુદ્દા આપેલા છે, એ મુદ્દાઓની વિશેષ છણાવટ કે વિશેષ સમજૂતી તમારે મૌલિકતાથી આપવાની છે જેથી કરીને ઓડિયન્સની સાથે તમારો રેપો બની રહે। ત્યારબાદ અલાઇન ટેક્સ્ટ લેફ્ટ ટુ રાઇટ, સ્લાઇડની અંદર લખાણ જે કંઈ પણ આપવામાં આવેલું છે લખાણ લેફ્ટ સાઈડથી રાઇટ સાઈડ જતું હોવું જોઈએ, અહીંયા આપવામાં આવેલું છે ઉદાહરણ તરીકે આ બિલકુલ ખોટું છે। રાઇટ સાઈડથી લેફ્ટ સાઈડ જતા સેન્ટેન્સીસ આ પ્રકારનું પ્રેઝન્ટેશન બિલકુલ ન હોવું જોઈએ, આમાં વાંચનાર વ્યક્તિ કન્ફ્યુઝ થશે કે સેન્ટેન્સ કઈ બાજુથી શરૂ થઈ રહ્યું છે અને કેવી રીતે એને રીડ કરવાનું છે। તો લેફ્ટ ટુ રાઇટ અલાઇનમેન્ટ હોવું જોઈએ, રાઇટ ટુ લેફ્ટ અલાઇનમેન્ટ નથી ઉપયોગ કરવાનો। તો આ પ્રમાણે અહીંયા આપેલી જે ટિપ્સ છે આને તમે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે ઉપયોગ કરશો તો તમે પણ એકદમ આકર્ષક અસરકારક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી શકશો। થેન્ક યુ।